વલસાડ જિલ્લાના તિથલ ખાતે રહેતા એવા મુસ્તાકભાઈ સૈયદ નામના દર્દીએ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વીસ હજારથી વધુ માસ્ક બનાવીને સિવિલ હોસ્પિટલ તથા સરકારી કચેરીઓ અને પોલીસ તેમજ નાગરિકોને વિતરણ કર્યા છે તિથલ ગામ ખાતે રહેતા મુસ્તાકભાઈ સૈયદ ગેસ્ટ હાઉસ અને દરજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે હાલમાં કોરોનાની મહામારીને લોકોને આ વાયરસથી સુરક્ષા મળી રહે તે માટે તેઓએ વીસ હજારથી વધુ માસ્ક બનાવીને સરકારી કચેરીઓ તેમજ ગામડાઓ અને

कि अपने कहीं कर बताइए तो छाँ बार दिवस में उच्छा मैं ओछा में ओछा बीस एक हज़ार मस बना वलसाड़ सीटी पोलिस वलसाड़ूर पोलिस डीएसपी ऑफिस डूंगरी पोलिस स्टेशन पारी पोलिसीथलगाम सेगवी मगोड़ मगोर डूंगी अटरवृद्ध आश्रम વાપી પોલીસ સ્ટેશન જીઆઈડીસ પોલીસ સ્ટેશન ડુંગરા પોલીસ સ્ટેશન ભિલાડ પોલીસ સ્ટેશન આધાર ટ્રસ્ટ અટાર અટાર તેમજ અત્યાર સુધી વિતરણ છે અત્યાર સુધી તમામે તમામ માસ્ક મેં વિતરણ કરી દીધા છે જે બી બને છે તે હું મારી જાતે જઈને આપી આવું છું તેમજ મારી દુકાન પર એક બોર્ડ મારેલ છે કે મફત માંસ મળશે તો આવતા જતા લોકો વગર માસે જતા હોય તે લોકોને અવાજ આપીને બોલાવીને હું એ લોકોને માંસ આપું છું તેમજ મારો દીકરો ઘરે જઈ જઈને માંસ વિતરણ કરે છે મારી પાસે મટીરિયલ છે તે પ્રમાણે મારો અંદાજ છે કે હું પચાસ એક હજાર માંસ બનાવીને પબ્લિકમાં વેચીશ મારી સાથે ચાર કારીગર જોડાવેલા છે દેશના યુવાને હું એ જ કહેવા માગું છું કે મારા જેવા અન્ય પણ આ ધંધાના ઘણા બધા કારીગરો છે તો એ લોકો અત્યારે આ લોકડાઉનમાં ઘરે બેસી રહીને આમ તે માટા ફેરા મારે એના કરતાં આમાં કોઈ કોઈ લાંબુ પડવું એવું કંઈ કાપડની કોઈ જરૂર હોતી નથી આઠ ઇંચ બાય છ ઇંચનો કાગ કાગળ કાપડનો ટુકડો પડેલો હોય તેમાંથી ફેસ માસ્ક બની જાય છે એ બનાવીને એ બી દૂર નહીં તો પડોશી પડોશીને સગાવાલાઓમાં રસ્તે જતાં આવતા જતાને બી આપે લગભગ મુસ્તાકભાઈ પાસેથી હું લગભગ ત્રણથી સાડા ત્રણ હજાર માર્ક્સ હું એમના પરથી લઈ ગયો અને મારા પણ એક પણ રૂપિયો આપણે લીધો નથી અને જ્યારે અમારે ત્યાં જે સસ્તા અનાજની જે દુકાન ખરીને એ અનાજ માટે જે સરકાર સિવાય જાહેરાત કરી હતી તો ત્યાં ઘણા લોકોનું ટોળું ભેગું થાય તો ત્યાં પણ સેગવી અને સુરવાડાના અને તિથલના ત્રણ ગામના લોકો આવતા હતા પણ અમે ત્યાં કુંડાળા કરીને એક મીટરનો ગેપ રાખીને બધાને ઊભી રાખ્યા અને બધાને સેનિટાઈઝર કરીને આ જ માસ્ક પાછા પણ આપણે ત્યાં લોકોને આપ્યા જેથી કરીને લોકો પોતપોતાની રીતે માસ્ક પહેરીને આ કોરોના વાયરસનો સુરક્ષા લઈ રહ્યા હતા મારા તરફથી તો લોકોને હું એવી અપીલ કરું કે આપણે પોતે જ જેટલું આના માટે આપણે રક્ષણ કરીશું કે બધા લોકો સાથે આપણે ભેગા નહીં થઈએ અને બિનજરૂરી આપણે કંઈક આંટાફેરા નહીં કરીએ અને લગભગ જો અઠવાડિયામાં આપણે એકવાર જવાથી જો આપણું કામ થઈ જતું હોય તો ખોટા આટા કરીને આપણે આ આમાં ઉમેરો નહીં કરીએ અને જેટલા આપણે ઘરે રહીએ તો આ આ કોરોના વાયરસને આપણે જલ્દીથી જલ્દી મેળવી મટાડી શકીએ એવું ચોક્કસ તેણે કહી શકું